खेड़ा जिला दूध उत्पादक संघ में प्रमुख अने उपप्रमुख की चूंटणी विवाद सामने आव्यो छे। गुजरात हाईकोर्टे अरजदार राजेन्द्र सिंह परमार की तरफेण में हुकम कर्यो। राज्य सरकारे चूंटणी में निबेला त्रण प्रतिनिधिओं वोट न गणवा हुकम कर्यो। गुजरात हाईकोर्टे सरकारे निबेला त्रण प्रतिनिधिओं की निमणूक पण रद्द कर दीधी। प्रमुख अने उपप्रमुख की मतगणतरी कर परिणाम जाहिर करवा हाईकोर्टे हुकम कर्यो। राजेन्द्र सिंह परमार अमूल ने वाइस चेयरमैन पद की चूंटणी उम्मीदवार छे। आपणे कही दे के राजेन्द्र सिंह परमार कांग्रेस बोरसद धारासभ्य छे। रौनक अमारा संवाददाता वधु जानकारी आपी रह्या छे। रौनक, आ मामले पूरी विगत। આ ચોક્કસથી કહી શકાય કે લાંબા સમયથી એક વિવાદ ચાલતો હતો, તેનો આજે ગુજરાત હાઈકોર્ટમાં અંત આવ્યો છે, જે અંતર્ગત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક જે સંઘ છે એટલે કે અમૂલ ડેરી આણંદમાં આવેલી છે, તેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું જે સમગ્ર વિવાદ છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને તે જ મામલે આજે મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં કોર્ટે અરજદાર રાજેન્દ્રસિંહ પરમારની તરફેણમાં આજે ચુકાદો આપ્યો છે, હુકમ કર્યો છે અને તેમની જે અરજી હતી અરજીમાં જે માંગ હતી તેને મંજૂર કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં સરકારે નિમેલા જે ત્રણ પ્રતિનિધિઓના વોટ છે તે આ ચૂંટણી પ્રક્રિયા નહીં ગણવા માટે કોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે। આ સાથે જ સરકારે નિમેલા ત્રણ પ્રતિનિધિઓની નિમણૂક પણ જે હાઈકોર્ટ દ્વારા જે છે તે રદ કરવામાં આવી હતી। ખૂબ જ અગત્યનું આ કહી શકાય કે જયારે કોર્ટના અંતિમ ચુકાદા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી છે તે તાત્કાલિક ધોરણે જે જાહેર કરવા માટે પણ હાઈકોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે। બીજી તરફ 23 ઓક્ટોબર 2020 રોજ જે આ યોજાયેલી ચૂંટણી હતી અને આ ચૂંટણીમાં સરકારે નિમેલા પ્રતિનિધિની નિમણૂક તેમજ તેમના મત નાખવાના અધિકારને પડકારતી જે અરજી છે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી। સમગ્ર મામલે આજ જે કહી શકાય હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે, રાજેન્દ્રસિંહ પરમાર જેઓ કોંગ્રેસના બોરસદના ધારાસભ્ય છે, તેમણે અમૂલની જે વાઇસ ચેરમેન પદની ચૂંટણીના ઉમેદવાર પણ જે છે તેઓ રહી શકે છે, ચોક્કસથી તેમની કોર્ટ તરફથી હાથ મળી છે। રણક, આભાર આ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે ત્રણ જે પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી હતી તેની નિમણૂકને કોર્ટે રદ કરી છે, ત્રણ વોટ પણ નહીં ગણાય તેવું સ્પષ્ટ થયું છે।